नमस्ते, जय मी मित्रों। मित्रों, आपणे डिस्कस करिए वाणिज्य व्यवस्थानी अंदर, तो लास्ट लेक्चर नी अंदर आपणे बात करिए तो आपणे वाणिज्य व्यवस्था ने संचालन नी अंदर आपणे श्रेणिक व्यवस्था तंत्र नी चर्चा करी हती। मित्रों, आज श्रेणिक व्यवस्था तंत्र नी आपणे चर्चा करी हती, ए व्यवस्था तंत्र नी आपणे जे वात करिए तो अपने एनी अंदर देखवा मळे छे के आ ए आधुनिक प्रकारनुं व्यवस्था तंत्र छे अने आ व्यवस्था तंत्र ए अत्यार हालना लेटेस्ट प्रकारनुं छे अने आ व्यवस्था तंत्रनी मुजब एना प्रमाणे अत्यारे हाल बधा ज ऑलमोस्ट घणा बधा डिपार्टमेंट अने घणा बधा धंधानी अंदर आ व्यवस्था तंत्रना प्रमाणमां धंधानुं काम चालतुं होय छे। आ प्रकारना व्यवस्था तंत्रनी आपणे वात करीए मित्रों तो ये आधुनिक स्वरूपनुं व्यवस्था तंत्र छे अने आ प्रकारना व्यवस्था तंत्रनी अंदर जे कहेवाय आपणने बे अलग अलग प्रकारना माळखा ए बनेला जोवा मळे छे। मित्रों, आ व्यवस्था तंत्र बे अलग अलग माळखानुं बनेलुं छे, एनो मतलब के अहींया बे माळखा जे जोवा मळे छे ए आ प्रमाणे छे। एक छे सामान्य क्रमनुं माळखुं जे निर्णय प्रक्रियानो भाग भजवे छे, एटले के मित्रों आ प्रकारनो जे व्यवस्था तंत्र छे ए लेटेस्ट प्रकारनो छे अने लेटेस्ट प्रकारनो छे दैट मीन्स के एनी अंदर आ प्रकारना व्यवस्था तंत्रने आपणे बे भागमां वेचेलुं छे, एटले के एना आनी अंदर आपणे बे माळखાઓના મિશ્રણથી આવું વ્યવસ્થા તંત્ર બનાવેલું છે। એટલે આ વ્યવસ્થા તંત્ર બે માળખાઓના મિશ્રણથી બનાવવામાં આવેલું છે। एक छे सामान्य क्रमनो माळखुं जे निर्णय प्रक्रियानो भाग भजवे छे। पहेलुं कयुं छे सामान्य क्रमनो माळखुं जे निर्णय प्रक्रियानो भाग छे, एटले के निर्णय लेवानुं काम करे छे। अने बीजुं छे टेक्निकल प्रश्नोना उकेल अंगेनुं माळखुं। बे कया कया माळखा आया? एक आव्युं छे सामान्य क्रमनो माळखुं अने बीजुं आव्युं छे टेक्निकल प्रश्नोना उकेलनुं माळखुं। आ जे टेक्निकल प्रश्नोना उकेलनुं माळखुं छे एने प्रोजेक्ट माळखुं कहेवाय छे। शुं कहेवाय छे? प्रोजेक्ट माळखुं। जे टेक्निकल प्रश्नोना उकेलनुं माळखुं छे एने आपणे प्रोजेक्ट माळखुं कहीए छीए। आ बंने माळखાઓના સંયોજનથી જે વ્યવસ્થા તંત્ર બને છે એને આપણે શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહીએ છીએ। એટલે આપણે હાલ વાત કરીએ એમાં કે અહીંયા બે પ્રકારના માળખાઓનું મિશ્રણ છે। કયા કયા બે માળખાનું મિશ્રણ છે તો આપણને અહીંયા જોવા મળે છે, એક છે સામાન્ય ક્રમનું માળખું। કયું મિત્રો? સામાન્ય ક્રમનું માળખું જે નિર્ણય પ્રક્રિયામાં ભાગ ભજવે છે। નિર્ણય પ્રક્રિયામાં ભાગ ભજવે છે ઇન ધ સેન્સ કે તમારા ધંધામાં જે સામાન્ય કાર્યો કરવાના છે, જે સામાન્ય નિર્ણય લેવાના છે એના માટેના કાર્યો કરવાના છે। એ સામાન્ય કાર્યો જે નિર્ણય કરવાના, એટલે મિત્રો કયા સામાન્ય કાર્યો હોય તો આપણે વાત કરીએ ઉત્પાદનનું કાર્ય, ખરીદીનું કાર્ય, ઇજનેરિંગ વિભાગનું કાર્ય, સંશોધન અને વિકાસનું કાર્ય, આવા જે કાર્યો કરવાના છે એને સામાન્ય ક્રમનું માળખું કહેવાય છે। જે નિર્ણય પ્રક્રિયાનો ભાગ છે, નિર્ણય પ્રક્રિયાનો ભાગ છે ઇન ધ સેન્સ કે અલગ અલગ પ્રકારના નિર્ણય ઘડવા હોય તો એના માટે તમારે અલગ અલગ જે કાર્યો કરવાના છે એના માટે જે નિર્ણય ઘડવાના છે તો કાર્યો કરવાનું કામ, એના નિર્ણય ઘડવાનું કામ આ માળખું પડે કરે છે। જે તમારા ધંધાના અલગ અલગ નિર્ણય ઘડવાના છે, અલગ અલગ કાર્યો કરવાના છે તો કાર્ય કરવા માટેનું માળખું, એટલે એ આપણું કહેવાય સામાન્ય ક્રમનું માળખું। સામાન્ય ભાષામાં વિચારવા જઈએ બાળકો તો આપણે કયા કયા કાર્યો કરવાના હોય તો આપણને બેઝિકલી દેખવા મળે કે ઉત્પાદનનું કાર્ય, ખરીદીનું કાર્ય, ઇજનેરિંગ વિભાગનું કાર્ય, સંશોધન અને વિકાસનું કાર્ય, આવા જે આપણે બેઝિકલી કાર્યો કરવાના હોય છે એટલે કાર્ય કરવા માટેનું માળખું એને સામાન્ય ક્રમનું માળખું કહેવાય કે જે લોકો કાર્યના લગતા નિર્ણય કરવાનું કામ કરે છે। હવે સાંભળજો, મેઇન લાઇન આવે છે, એકદમ ધ્યાનથી સાંભળજો। જ્યારે આ વ્યક્તિઓ કાર્ય કરતા હોય ત્યારે કાર્ય કરવા દરમિયાન એમના કાર્યની અંદર જે કોઈ પણ પ્રશ્નો ઊભા થતા હોય, આજે એક સીધી વસ્તુ છે કે તમે પાંચ કાર્ય કરો છો તો પાંચ કાર્ય જ્યારે તમે કરો છો તો એ કાર્ય બધે બધા વ્યવસ્થિત કે પદ્ધતિસર નથી થવાના, એ કાર્યની અંદર કંઈક ને કંઈક
પ્રોબ્લેમ કંઈક ને કંઈક એની અંદર નાના મોટા પ્રશ્નો આવતા હોય છે. એટલે એવા પ્રશ્નો આવે એના કારણે આપણું કાર્ય શું થાય, અટકી જાય અથવા તો કાર્ય બંધ પડે, અને જ્યાં સુધી પ્રશ્નોનો નિકાલ ના થાય ત્યાં સુધી આપણું કાર્ય ચાલુ થાય નહીં. એટલા માટે આપણે શું કરીએ છીએ, કામ અટકવું જોઈએ નહીં. આપણે શું કરીએ છીએ, કામ અટકવું જોઈએ નહીં. તો એના માટે આપણે શું કરીએ કે આપણે આ વ્યવસ્થા તંત્રને બે ભાગમાં વેચી દઈએ. એક આપણું સામાન્ય ક્રમનું માળખું, જે કામ થાય છે એનું માળખું, કે કામ ચાલ્યા જ કરશે, અને બીજું માળખું છે કે આ કાર્ય દરમિયાન જે પ્રશ્નો ઊભા થાય છે એનું નિવારણ લાવવા માટેનું, એટલે કે ટેકનિકલ પ્રશ્નોના ઉકેલનું માળખું. એટલે પહેલું આવે છે કાર્યનું માળખું, એટલે કે જે કામ થાય એમ થવા દો, કાર્ય કરવાનું માળખું, એટલે કાર્યનું માળખું. બીજું શું કહે છે કે આ કાર્ય જે થાય છે એ કાર્ય થવા દરમિયાન જે પ્રશ્નો આવે છે એના ઉકેલ લાવવાનું બીજું માળખું બનાવો. કાર્ય કરો છો એનું પહેલું માળખું, અને કાર્યની અંદર પ્રશ્નો આવે છે એના ઉકેલ માટેનું બીજું માળખું, એને કહેવાય ટેકનિકલ પ્રશ્નોના ઉકેલનું માળખું. ખ્યાલ આવ્યો? એટલે બીજું માળખું કયું આવ્યું, ટેકનિકલ પ્રશ્નોના ઉકેલનું માળખું, અને એ માળખાને આપણે કહીએ પ્રોજેક્ટ માળખું. ટેકનિકલ પ્રશ્નોના ઉકેલનું માળખું એને આપણે કયા નામથી ઓળખીએ છીએ, પ્રોજેક્ટ માળખા તરીકે ઓળખીએ છીએ. ટેકનિકલ પ્રશ્નોના નિકાલ માટેનું જે માળખું બનાવીએ છીએ એને આપણે પ્રોજેક્ટ માળખાના નામથી ઓળખીએ છીએ. અને આ બંને માળખાના સંયોજનથી, કયા બંને માળખા, સામાન્ય ક્રમનું માળખું અને ટેકનિકલ પ્રશ્નોના ઉકેલનું માળખું, આ બંને માળખાના સંયોજનથી જે વ્યવસ્થા તંત્ર ઉદ્ભવે છે એને આપણે શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહીએ છીએ. એટલે કાર્યનું માળખું અને ટેકનિકલ પ્રશ્નોના ઉકેલનું માળખું, આ બંનેના મિશ્રણથી જે લેટેસ્ટ આધુનિક માળખું બને એને આપણે શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહીએ છીએ. આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ચૂક્યા છીએ. એટલે આ વ્યવસ્થા તંત્રની અંદર કાર્ય અનુસાર અને પ્રોજેક્ટ બંને લાક્ષણિકતાઓ સમાવેશ કરતું આધુનિક વિશિષ્ટ પ્રકારનું માળખું છે. કાર્યાનુસાર અને બીજું કહેવા માગે છે પ્રોજેક્ટ, બંને વ્યવસ્થાને જોડતું લેટેસ્ટ માળખું, એટલે એને આપણે શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહીએ છીએ. ક્લિયર? એટલે અહીંયા કાર્યાનુસાર વિશિષ્ટીકરણ અને પ્રોજેક્ટનો બંનેનો લાભ મળે છે. બંનેના સંચાલન દ્વારા થતું માળખું એટલે એને આપણે શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહીએ છીએ. તે બહુવિધ હુકમ પદ્ધતિનો ઉપયોગ કરતું વ્યવસ્થા તંત્રીય માળખું છે. મતલબ આ પ્રકારનું માળખું એ બહુવિધ હુકમ પદ્ધતિનો ઉપયોગ કરે, એટલે કે બુદ્ધિપૂર્વક જે કહેવાય ઉપયોગમાં લઈ અને અમલમાં મૂકવામાં આવે છે. અને બહુવિધ હુકમ પદ્ધતિ, એટલે કે જે વ્યક્તિને આ માળખાની અંદર ઇન્વોલ્વ કરવામાં આવે છે એની પાસે બહુવિધ હુકમ પદ્ધતિ આવી જાય. બહુવિધ હુકમ પદ્ધતિ એટલે કે આજે કોઈ મેનેજરને મેં પ્રોજેક્ટમાં રાખ્યો તો એ મેનેજર હું બહારથી નથી લાવવાનો, એ મેનેજર મારા જે તે વિભાગમાંથી જ આવશે. એટલે ધારો કે ઉત્પાદનને લગતો કોઈ પ્રોબ્લેમ આવ્યો તો મેનેજર હું ક્યાંથી લાવીશ, ઉત્પાદન વિભાગમાંથી. તો ઉત્પાદન વિભાગમાંથી હું મેનેજર લાવ્યો તેની પાસે બહુવિધ હુકમ પદ્ધતિ આવી ગઈ. ઉત્પાદન વિભાગનો મેનેજર હતો એટલે એની તો સત્તા હતી જ. બીજું એને કામ કયું આપ્યું, મેં પ્રોજેક્ટનું, એટલે પ્રોજેક્ટને બીજી સત્તા આપી, એટલે બે જગ્યા પર એ હુકમ કરી શકે, એટલે એની પાસે પાવર ઊભો થયો, બહુવિધ હુકમ પદ્ધતિ. જો આ વ્યવસ્થા તંત્રની રચના એ આ પ્રમાણે છે. મિત્રો, આ પ્રકારના વ્યવસ્થા તંત્રની આપણે રચના વાત કરવા જઈએ તો આપણને અહીંયા આ રીતે દેખવા મળે છે કે શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં કાર્યાનુસાર વિભાગીકરણ અને પ્રોજેક્ટ વિભાગીકરણનો સમન્વય જોવા મળે છે. હાલ આપણે ઉપર ડિસ્કશન કર્યું પ્રમાણે કે કાર્યાનુસાર વિભાગીકરણ અને પ્રોજેક્ટ વિભાગીકરણ આવા બે પ્રકારના વિભાગનો સમન્વય જોવા મળે છે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં દરેક પ્રોજેક્ટ મેનેજરને અલગ અલગ પ્રોજેક્ટની જવાબદારી આપવામાં આવે છે. ઇન ધ સેન્સ કે એવું કહેવા માગે છે કે તમે જ્યારે આ કામ કરો છો ત્યારે એ કામના સમય દરમિયાન તમારા કાર્યમાંથી જે અલગ અલગ પ્રશ્નો ઊભા થાય, બાળકો તમે જે કામ કરો છો એ કાર્યની અંદર જે નાના નાના પ્રશ્નો ઊભા થાય એ પ્રશ્નોને અહીંયા પ્રોજેક્ટ નામ આપવામાં આવે છે. શું આપવામાં આવે છે? પ્રોજેક્ટ. અને દરેક પ્રોજેક્ટ માટે અલગ અલગ મેનેજરને રાખવામાં આવે છે, અને દરેક પ્રોજેક્ટના અલગ અલગ મેનેજર હોય છે અને દરેક મેનેજરને અલગ અલગ જવાબદારી સોંપવામાં આવે
એટલે એવું કહી શકાય કે જેટલા પ્રોજેક્ટ એટલા મેનેજર, જેટલા પ્રોજેક્ટ હોય એટલા મેનેજરની નિમણૂક કરવામાં આવે છે. પ્રોજેક્ટ જેટલા છે એટલા મેનેજર રાખીશું એમાં વાંધો નથી, પણ રાખ્યા પછી એ મેનેજરને જ્યારે તમે પ્રોજેક્ટનું કામ આપો છો તો મેનેજરની જવાબદારી આવે છે કે એ પ્રોજેક્ટને સમયસર અને સફળતાપૂર્વક પૂર્ણ કરવો, એની જવાબદારી આવે છે. રાઈટ? એટલે કે તમે અલગ અલગ જે કાર્ય કરો છો એ કાર્યની અંદર જે ટેકનિકલ પ્રશ્નો આવે છે એને પ્રોજેક્ટ નામ આપ્યું, અને આ પ્રોજેક્ટ કરવા માટે જેટલા પ્રોજેક્ટ છે એટલા મેનેજર રાખ્યા. મેનેજર રાખ્યા પછી એમની જવાબદારી આવશે કે પ્રોજેક્ટને સમયસર અને સફળતાપૂર્વક પૂર્ણ કરવો, એ મેનેજરની જવાબદારી આવે છે. પ્રોજેક્ટના કાર્ય માટે જરૂરી નિષ્ણાતનો સ્ટાફને એ મેનેજરને આપણે રાખ્યા, એ ક્યાંય બહારથી નથી લાયા. આપણે અલગ વાત કરીએ કે જે નિષ્ણાત લોકોનો સ્ટાફ આપણે રાખ્યો એ ક્યાંય બહારથી નથી લાયા. એ લોકોને જે પ્રોબ્લેમ હોય એના વિભાગમાંથી જ પ્રાપ્ત કરવામાં આવે છે. ઇન ધ સેન્સ કે ધારો કે ખરીદીના લગતો પ્રોબ્લેમ હોય તો આ મેનેજર ખરીદી વિભાગમાંથી જ લેવામાં આવે, ઉત્પાદનને લગતો પ્રોબ્લેમ હોય તો મેનેજર ઉત્પાદન વિભાગમાંથી લેવામાં આવશે, ઇજનેરી વિભાગને લગતો પ્રોબ્લેમ હોય તો એનો જે મેનેજર છે પ્રોજેક્ટનો મેનેજર એ વિભાગમાંથી લેવામાં આવશે, સંશોધન વિકાસને લગતો પ્રોબ્લેમ હશે તો એનો મેનેજર જે તે વિભાગમાંથી લેવામાં આવશે. મતલબ કે અહીંયા જે મેનેજર મેળવવામાં આવે છે એ જે તે વિભાગનામાંથી નિષ્ણાત વ્યક્તિને જ લેવામાં આવે છે. એટલે કે આ રીતે અલગ અલગ નિષ્ણાતોને લેવામાં આવે છે અને એને અલગ અલગ ટુકડીમાં વેચવામાં આવે. મતલબ જે નિષ્ણાતને લીધો, જે પ્રોજેક્ટ માટે લીધો, એ પ્રોજેક્ટનું કાર્ય એને આપવામાં આવે છે. જે નિષ્ણાતને તમે પસંદ કર્યો એની હોશિયારી પ્રમાણે, મતલબ જે પ્રોજેક્ટ માટે પસંદ કર્યો એ પ્રોજેક્ટનું કામ એને આપવામાં આવે છે. ધારો કે ઉત્પાદનને લગતો કોઈ પ્રશ્ન છે તો ઉત્પાદન વિભાગમાંથી મેનેજર લીધો અને એ કામ આપવામાં આવે છે. રાઈટ? તો આ રીતે અલગ અલગ મેનેજરોને મેળવી અને અલગ અલગ ટુકડીમાં રોકવામાં આવે છે. જેમ કે અહીંયા એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે સંશોધન અને વિકાસનો નિષ્ણાત, ઉત્પાદનનો વિભાગનો જે ઉત્પાદન રચના માટેનો મેનેજર હોય નિષ્ણાત હોય, તકનિકી નિષ્ણાત ટેકનિકલ ઇજનેરી વિભાગનો પ્રોબ્લેમ હોય તો એનો નિષ્ણાત, કમ્પ્યુટરનો નિષ્ણાત હોય, આવા અલગ અલગ વ્યક્તિઓને એ જે તે વિભાગમાંથી જ સ્પેશિયલી પ્રોજેક્ટ માટે જ એમને પ્રાપ્ત કરવામાં આવે છે. આ જે તે વ્યક્તિઓને ખાસ કરીને પ્રોજેક્ટ માટે જ પ્રાપ્ત કરવામાં આવે છે, અને એ પ્રોજેક્ટ કાર્ય જ્યાં સુધી પૂરું ના થાય ત્યાં સુધી અમને કાર્ય કરવાનું હોય છે, અને પ્રોજેક્ટ કાર્ય પૂરું થઈ જાય પછી એમને પાછા એમના મૂળભૂત વિભાગમાં પાછા મૂકી દેવામાં આવે છે. એટલે એમને આપણે જે તે વિભાગમાંથી મેળવ્યા, કામ પૂરું થયું એટલે એમના મૂળભૂત વિભાગમાં પરત મોકલી દેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? તો એ રીતે અહીંયા જોવા મળે છે. જો આ આકૃતિ છે શ્રેણી ક્રિયાસત તંત્રની, એ શું કહેવા માગે છે કે આ ચાર્ટ ઉપરથી આપણને સ્પષ્ટ દેખાય છે કે શ્રેણીક વ્યવસ્થા તંત્રમાં સત્તાનો પ્રવાહ બેવડો હોય. બેવડો હોય એટલે કે મિત્રો, કે તમે જે તે વિભાગના મેનેજર છો તો જે તે વિભાગની તમારી પાસે સત્તા તો છે જ, ઉત્પાદન વિભાગ, ખરીદી વિભાગ, ઇજનેરી વિભાગ, સંશોધન વિકાસ વિભાગ, પ્લસ તમને પ્રોજેક્ટનું કામ આપ્યું એટલે પ્રોજેક્ટની સત્તા, એટલે તમારી પાસે બેવડી સત્તા હોય. એક જે તે તમારા પોતાના વિભાગની અને બીજી પ્રોજેક્ટની સત્તા, એટલે કે સત્તાનો પ્રવાહ બેવડો હોય છે. જેમ કે જનરલ મેનેજર તરફથી તમને અલગ અલગ વિભાગ માટે, તમને જુદા જુદા પ્રોજેક્ટ માટે સંચાલકો તરફથી તમને ઉપરથી નીચેની તરફની રેખામાં અહીંયા સત્તાનો પ્રવાહ વહેતો જોવા મળે છે. મતલબ કે અહીંયા એવું કહેવા માગે છે કે જનરલ મેનેજર તરફથી તમને અલગ અલગ વિભાગના કાર્યો આપ્યા, તેમજ અલગ અલગ વિભાગના કાર્યો સાથે સાથે એના અલગ અલગ પ્રશ્નો આવ્યા, તો પ્રશ્નો માટે અલગ અલગ પ્રોજેક્ટના કાર્યો પણ નક્કી કરવામાં આવ્યા. એટલે અહીંયા આ આકૃતિથી દેખાય છે કે સૌથી ઉપર જનરલ મેનેજર છે. આ જનરલ મેનેજરે એના હાથમાંથી સત્તા અલગ અલગ વિભાગના, પહેલાં તો
जे अलग अलग विभाग पाड़ी अने एना अधिकारी नक्की कर्या, जेम के उत्पादन विभाग तो एनो अधिकारी, खरीदी विभाग तो एनो अधिकारी, इंजीनियरिंग विभाग तो एनो अधिकारी, संशोधन विकास विभाग अने एनो अधिकारी, ए लोकोने सत्ता आपी। तो सत्तानो प्रवाह केवो गयो? ऊपरथी नीचे तरफ। जनरल मैनेजर पासे हाईएस्ट सत्ता, एनाथी नीचे आवे एम ओछी सत्ता, एटले सत्तानो प्रवाह ऊपरथी नीचे तरफ गयो। पछी ए लोकोने सत्ता आपी अने ए लोकोने काम आप्युं। हवे आ लोको ज्यारे काम करे छे तो एमना कामना समय दरमियान जे एमना कार्यना समय दरमियान जे अलग अलग प्रश्नों उभा थया, राइट, ए जे जुदा जुदा प्रश्नों उभा थया ए बधा प्रश्नों ने साइड में काटवामां आया। एटले देखो आ बधा जे प्रश्नों उभा थया ए तमने साइड में देखाय छे। ए जे प्रश्नोना निकाल लावा माटे ए जे डाबी बाजू आपणे देखाय छे बधा प्रश्नों छे, ए प्रश्नोना निकाल माटे एक्सपर्ट व्यक्तिने जरूर पड़ी। एटले ए एक्सपर्ट व्यक्तिओने आपणे लाया क्यांथी? आजे अलग अलग आपणे विभाग पाड्या हता, उत्पादन, खरीदी, इंजीनियर, संशोधन विभाग, ए जेना लगतो प्रश्न होय एनो मैनेजर आपणे त्यांथी लाईशुं। जેમ કે ખરીદીનો લગતો પ્રશ્ન છે તો આ પ્રશ્નના નિકાલ માટેનો મેનેજર આપણે કયા વિભાગમાંથી લાવીશું? ખરીદી વિભાગમાંથી જ। એટલે અલગ અલગ પ્રશ્નો માટેના અલગ અલગ મેનેજર એ અલગ અલગ વિભાગમાંથી પસંદ કરવામાં આવ્યા। આવા જે મેનેજરોને રાખે એમની પાસે બે સત્તા થઈ ગઈ, એક તો પ્રોજેક્ટની સત્તા આવી અને જે પ્લસ જે તે વિભાગના પોતે હતા, જેમ કે ખરીદી વિભાગના મેનેજરને આમાં લાયા પ્રોજેક્ટ માટે, તો એને પાસે ખરીદીને સત્તા તો હતી જ ઓલરેડી જૂની, પ્રોજેક્ટની નવી સત્તા આવી, એટલે બે સત્તા થઈ ગઈ। પ્લસ આ મેનેજર પોતાનું કાર્ય કરવા માટે સ્વતંત્ર છે, મતલબ એની ઈચ્છા પ્રમાણે કામ કરી શકે છે, એમાં એને કોઈ જ વ્યક્તિની રોકટોક નથી, એની ઈચ્છા પ્રમાણે સ્વતંત્ર રીતે વ્યક્તિ કાર્ય કરી શકે છે। એટલે કે એ માટે એને અહીંયા સ્વતંત્રતાથી કાર્ય કરવાની છૂટ છે, બરાબર। એટલે આવા જે તમે અલગ અલગ પ્રોજેક્ટના મેનેજરોને સિલેક્ટ કરેલા છે, એ મેનેજરો પોતાની ઈચ્છા પ્રમાણે પોતાના કાર્યો કરવા માટે સ્વતંત્ર રીતે એ ફ્રી છે। આવા જે અલગ અલગ વિભાગમાંથી મેળવેલા મેનેજર એ સ્વતંત્ર રીતે પોતાનું કાર્ય કરવા માટે ફ્રી છે, એમની ઈચ્છાથી કામ કરે છે અને એમને એ કાર્ય કરવા માટે પૂરેપૂરી સત્તા પણ આપવામાં આવે છે। એટલે અહીંયા દેખો તમને એક શ્રેણી એટલે એક બોક્સ બનતું દેખાય। આ જે અલગ અલગ વ્યક્તિઓને કામ આપ્યું એ એક ઊભી લાઈન થઈ અને એમાંથી પ્રશ્નો આવ્યા એને આડી લાઈન કરી, કામ અને પ્રશ્નોનું બંનેનું સમન્વય કરતું એક શ્રેણીક અહીંયા તમને જોવા મળે છે। એટલે આ વ્યવસ્થાતંત્રની અંદર બે વસ્તુ જોવા મળે કે જ્યાં ટેકનોલોજી અને કામગીરી બંને મહત્ત્વના હોય ત્યાં એ બંનેને સમન્વય કરતું વ્યવસ્થાતંત્ર અહીંયા જોવા મળે છે। કયા કયા? ટેકનોલોજી અને કામગીરી બંને મહત્ત્વના છે, એ બંનેનો સમન્વય કરતું વ્યવસ્થાતંત્ર અહીંયા જોવા મળે છે। એટલે જ્યાં ટેકનોલોજી પણ મહત્ત્વની છે અને કામગીરી પણ મહત્ત્વની છે, બંનેને જોડતું, બંનેને સમન્વય કરતું વ્યવસ્થાતંત્ર અહીંયા જોવા મળે છે, અને એવી જગ્યા પર જ્યાં બંનેનું મહત્ત્વ છે, ટેકનોલોજીનું મતલબ કે કામગીરીનું પણ મહત્ત્વ છે અને ટેકનિકલ પ્રશ્નો પણ આવે છે, કામગીરી પણ છે અને ટેકનિકલ પ્રશ્નો પણ છે, તો આવું બંને જ્યાં વધારે થતું હોય તો એ જગ્યા પર આવું શ્રેણી વ્યવસ્થાતંત્ર વધારે અનુકૂળ જોવા મળે છે। ખ્યાલ આવી ગયો? તો આ પ્રકારનું આપણે શ્રેણી વ્યવસ્થાતંત્ર લાસ્ટ લેક્ચરમાં આપણે દેખ્યું હતું, એને આપણે ફરીથી આખે આખું કમ્પ્લીટલી ડિટેલમાં દેખી લીધું અને એકદમ ફરીથી તમને મગજમાં આવી ગયું હશે। ક્લિયર છે? નાઉ હવેનો આપણો ટૉપિક છે એ છે મિત્રો વિકેન્દ્રીકરણ। આજનો આપણો નવો ટૉપિક છે એ ખૂબ સારામાં સારો ટૉપિક છે, વિકેન્દ્રીકરણ છે મિત્રો, ખૂબ જ સમજવા જેવો ટૉપિક છે અને બહુ ઇમ્પોર્ટન્ટ ટૉપિક બી છે આ ટૉપિક। એ મિત્રો વિકેન્દ્રીકરણનો ટૉપિક છે, એ તમે વિકેન્દ્રીકરણ અને પછી કેન્દ્રીકરણ એ બંને ટૉપિકો જ્યાં સુધી તમને એનો કોન્સેપ્ટ નહીં ખબર હોય તો ત્યાં સુધી તમને એક જ જેવું લાગશે, અને આવા પાછા 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે અને 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે એવો ક્વેશ્ચન આની અંદર આપણને જોવા મળે છે। એટલે વિકેન્દ્રીકરણ અને બીજો કોન્સેપ્ટ છે કેન્દ્રીકરણ,
આ બે ટોપિક તમે સમજો તો તમને જ આ વધારે આઈડિયા આવશે, બાકી જો બે ટોપિક નહીં સમજો તો તમને આઈડિયા આવશે નહીં. એટલે વિકેન્દ્રીકરણ આપણે શરૂ કરીએ એના પહેલાં મારું એવું માનવું છે કે પહેલાં આપણે બે કોન્સેપ્ટ સમજી લઈએ, રાઈટ? પહેલો હતો વિકેન્દ્રીકરણ અને બીજો છે કેન્દ્રીકરણ, બરાબર છે? પહેલાં આપણે બે કોન્સેપ્ટ સમજીએ, પછી આપણે આખું વિકેન્દ્રીકરણને કેન્દ્રીકરણ ડિટેલમાં સમજીશું. પણ એ બધું વિકેન્દ્રીકરણ અને કેન્દ્રીકરણ આખું ડિટેલમાં સમજવા જઈએ એના પહેલાં કોન્સેપ્ટ જ ના ખબર હોય તો એ કોઈ જ આઈડિયા આવશે નહીં. તો દેખો, વિકેન્દ્રીકરણનો અભ્યાસ કરવા માટે પહેલાં આપણે બે બાબતો સ્પષ્ટ કરીએ. તો દેખો શું કહે છે, સાંભળજો એકદમ ધ્યાનથી, કે કેટલાક ધંધાકીય એકમ એવા છે કે જેમાં માત્ર ઉચ્ચ સપાટીએ સત્તા કેન્દ્રિત થયેલી હોય, એટલે કે ઉચ્ચ સપાટી દ્વારા જ બધા મોટાભાગના નિર્ણયો લેવામાં આવતા હોય, તો આ જે પ્રકાર થયો એને કહેવાય મિત્રો કેન્દ્રીકરણ, સેન્ટ્રલાઇઝ સિસ્ટમ કેન્દ્રીકરણ. કારણ કે મિત્રો શું કહે છે, આ એક એવી વ્યવસ્થા છે કે જેમાં ઉચ્ચ સપાટી પાસે જ સંપૂર્ણ સત્તા કેન્દ્રિત થયેલી છે અને બધા જ મોટાભાગના નિર્ણયો ઉચ્ચ સપાટી લે છે. એટલે એવો પ્રકાર એ. એટલે મિત્રો અહીંયા આપણને શું જોવા મળ્યું કે એવા ધંધાકીય એકમો, શું કહે છે મિત્રો, એવા ધંધાકીય એકમો કે જેમાં માત્ર ઉચ્ચ સપાટીએ બધી સત્તા કેન્દ્રિત હોય અને બધા જ નિર્ણયો એ મોટાભાગના નિર્ણયો ઉચ્ચ સપાટીએ લેવામાં આવતા હોય તો એને આપણે મિત્રો કેન્દ્રીકરણ કહીએ છીએ. કેન્દ્રીકરણ એટલે બધું સેન્ટ્રલાઇઝ, બધું મુખ્ય વ્યક્તિના જાતમાં બધું કેન્દ્રિત, એને કહેવાય કેન્દ્રીકરણ. જેમ કે બધા જ કાર્યો, બધી જ સત્તા ઉચ્ચ સપાટીના જ હાથમાં છે અને બધા જ નિર્ણય ઉચ્ચ સપાટી જ લે, એટલે બધું ક્યાં થઈ ગયું, ઉચ્ચ સપાટીમાં કેન્દ્રિત. બધા જ કાર્યો, બધું જ કોને પાસે કેન્દ્રિત થઈ ગયું, ઉચ્ચ સપાટી પાસે, રાઈટ? એના હાથ નીચેના વ્યક્તિ છે એ લોકોએ ખાલી કામ જ કરવાનું છે, એમની પાસે કોઈ સત્તા નથી કે કોઈ નિર્ણય એ લોકો લઈ શકશે નહીં. એટલે આવી પ્રથાને કહેવાય કેન્દ્રીકરણ. ખ્યાલ આવ્યો? બધી જ સત્તા ઉચ્ચ સપાટી પાસે છે અને બધા જ નિર્ણય ઉચ્ચ સપાટી લે છે, એટલે ટોટલી અહીંયા બધું જ ઉચ્ચ સપાટી પાસે જ કેન્દ્રિત થઈ ગયું કહેવાય છે. હવે આનાથી સામે બીજો, એવા કેટલાક ધંધાકીય એકમો કે જ્યાં દરેક સપાટીએ કામ કરતા કર્મચારીઓને નિર્ણય લેવાની સત્તા આપીએ છીએ અને તેમના કાર્યના સંદર્ભમાં નિર્ણય લેવા માટેની એ લોકોને સ્વતંત્રતા છે, એટલે એ લોકોને કાર્ય કરવા માટે અમુક સત્તા પણ આપે છે અને એ લોકો અમુક નિર્ણય પણ પોતાના કાર્યના સંદર્ભમાં લેવા માટે સ્વતંત્ર છે, તો એવા પ્રકારને આપણે મિત્રો વિકેન્દ્રીકરણ કહીએ છીએ. શું કહીએ છીએ? વિકેન્દ્રીકરણ. તમે બધું જ તમારી પાસે કેન્દ્રિત કરીને નથી રાખ્યું, અહીંયા તમારી પાસે જે કર્મચારીઓ કામ કરે છે એને તમે કર્મચારીઓને અહીંયા નિર્ણય લેવાની તમે સત્તા પણ આપી છે અને એ લોકોને કામ કરવાની પણ સત્તા આપી છે. એટલે કામ કરવાની સત્તા આપી છે અને કાર્યના સંદર્ભમાં નિર્ણય લેવાની પણ સત્તા આપી છે, એટલે એમને સ્વતંત્રતા આપી છે, તો એવા પ્રકારને વિકેન્દ્રીકરણ કહેવાય. કારણ કે અહીંયા બધું જ તમારી પાસે તમે ક્યુમ્યુલેટ એટલે કે સંચયિત કરીને નથી રાખતા, જે તમે કામ કરો છો એની અંદર બધા જ કાર્યો તમારી પાસે નથી, મુખ્ય કાર્યો તમારી પાસે રાખી અને અમુક અમુક કાર્યો અલગ અલગ વ્યક્તિઓને કામ કરવાની સત્તા આપી અને કાર્યના સંદર્ભમાં નિર્ણય લેવાની પણ તમે સ્વતંત્રતા આપી, એટલે બધું વિકેન્દ્રિત કરી નાખ્યું, અલગ અલગમાં વિભાજિત કરી નાખ્યું, અલગ અલગ વ્યક્તિઓને અલગ અલગ કામે આપી દીધા અને કામને પૂરું કરવાની સત્તાએ આપી દીધી, એટલે આ તમે શું કર્યું કહેવાય, વિકેન્દ્રિત કર્યું. શું કર્યું કહેવાય? વિકેન્દ્રિત. તો ખ્યાલ આવી ગયો કે વિકેન્દ્રીકરણ કોને કહેવાય, કે અહીંયા દરેક ધંધાકીય એકમોને અલગ અલગ કામ કરવા માટેની જે દરેક ધંધાકીય એકમના કર્મચારીઓને, મતલબ ધંધાકીય એકમમાં દરેક સપાટીએ કામ કરતા કર્મચારીઓને અમુક અમુક કાર્યની સત્તા આપી અને કાર્યને કરવા માટેના નિર્ણય લેવાની સ્વતંત્રતા આપી, તો એને આપણે વિકેન્દ્રીકરણ કહીએ છીએ. તો આપણને આ બંને વ્યાખ્યા પરથી ખબર પડી ગઈ કે પહેલી વ્યાખ્યા કઈ હતી, કેન્દ્રીકરણ, કારણ કે એમાં બધું શું હતું, કેન્દ્રિત. અને બીજી વ્યાખ્યા કઈ હતી, વિકેન્દ્રીકરણ, કારણ કે એમાં બધા અલગ અલગ વ્યક્તિઓને જવાબદારી આપી હતી, એમાં એક જ જગ્યાએ બધું કેન્દ્રિત થતું હતું નહીં. એટલે પહેલી કેન્દ્રીકરણ હતી અને બીજી વિકેન્દ્રીકરણ હતી. ખ્યાલ આવ્યો?
હવે આપણા ટોપિક પર આપણે આગળ વધીએ કે વિકેન્દ્રીકરણ શું કહેવાય. તો મિત્રો દેખો શું કહે છે કે આપણા મેઇન વિકેન્દ્રીકરણના ટોપિક પર આવીએ કે વિકેન્દ્રીકરણનો ખ્યાલ એ સત્તા અને જવાબદારી સાથે જોડાયેલો ખૂબ જ મહત્ત્વનો ખ્યાલ છે. કારણ કે વિકેન્દ્રીકરણના ખ્યાલની અંદર સત્તા અને જવાબદારી એ આપણી પાસે ફિક્સ નથી રાખતા, એ આપણે અલગ અલગ વ્યક્તિઓને સોંપીએ છીએ, એટલે આ મહત્ત્વનો ખ્યાલ છે. હા, એ પણ તમને કહી દઉં ખાસ મિત્રો કે સત્તા કેન્દ્રિત રાખવી કે વિકેન્દ્રિત રાખવી એ દરેક ધંધાકીય એકમે જાતે નક્કી કરવાનો છે. આજે મારો ધંધો છે તો હું ધંધો કરું છું, તો મારે ડિસાઇડ કરવાનું છે કે મારા ધંધામાં હું કેન્દ્રીકરણ રાખું કે વિકેન્દ્રીકરણ રાખું, એ મારે જાતે નક્કી કરવાનું હોય છે. એટલે કે એકમના સંદર્ભમાં ધંધો કરતી વખતે દરેક ધંધાકીય એકમે જાતે નક્કી કરવાનું હોય છે કે એને કેન્દ્રીકરણ રાખવું કે વિકેન્દ્રીકરણ. જનરલી મિત્રો નાનું કદ ધરાવતા એકમ હોય ત્યાં કેન્દ્રીકરણ વધારે અનુકૂળ આવે. નાનું એકમ હોય તો બધું કામ નાનું સરખું હોય, તો ત્યાં તમે અલગ અલગ વિભાગ રાખો અને અલગ અલગ કામ આપો તો તમને પોસાય નહીં, કારણ કે કોસ્ટ વધી જાય. એટલે નાના એકમ માટે તમારે જનરલી કેન્દ્રીકરણ એ અનુકૂળ રહેતું હોય છે. પણ કદ મોટું થાય, મોટું કદ હોય તો એવા સમયે મિત્રો કેન્દ્રીકરણ અનુકૂળ ના આવે. કદ મોટું થાય તો એવા સમયે વિકેન્દ્રિત સત્તાનો ખ્યાલ અપનાવવો પડે, એટલે કે એવા સમયે વિકેન્દ્રીકરણનો ખ્યાલ વધારે અનુકૂળ રહે છે. કારણ કે કદ મોટું થઈ જાય એટલે એવા સમયે વિકેન્દ્રીકરણ હોય તો જ વધારે અનુકૂળ આવે છે, એવા સમયે કેન્દ્રીકરણનો ખ્યાલ સફળ થતો નથી. એટલે ધંધાના કદના પ્રમાણે ચાલે, નાનું કદ હોય તો કેન્દ્રીકરણ ચાલે અને મોટું કદ હોય તો વિકેન્દ્રીકરણ ચાલે છે. તો ખ્યાલ આવી ગયો કે કયા સમય કયું ચાલે. હવે વિકેન્દ્રીકરણનો અર્થ દેખીએ. તો મિત્રો ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટી તરફ ક્રમશઃ રીતે સત્તાની વ્યવસ્થિત રીતે સોંપણી કરવાનો પ્રયત્ન એને વિકેન્દ્રીકરણ કહે છે. ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટી સુધી ક્રમશઃ સત્તા સોંપણી કરવાનો વ્યવસ્થિત રીતે કરેલો પ્રયત્ન એને વિકેન્દ્રીકરણ કહે છે. તો મિત્રો અહીંયા શું કહેવા માગે છે કે ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટી સુધી ક્રમશઃ રીતે સત્તા સોંપણીના વ્યવસ્થિત પ્રયત્નને વિકેન્દ્રીકરણ કહે છે. મતલબ હાઈએસ્ટ સત્તા ઉચ્ચ સપાટી પાસે છે અને જેમ જેમ નીચે જતું જાય એમ નિમ્ન સપાટી સુધી ક્રમશઃ રીતે આપણે સત્તા સોંપણી કરવાનો વ્યવસ્થિત રીતે પ્રયત્ન કર્યો છે. મતલબ કે તો મિત્રો અહીંયા આપણને દેખવા મળે છે કે આજે ઉચ્ચ સપાટી પાસે હાઈએસ્ટ સત્તા છે, એના પાસેથી જ્યારે મધ્ય અને નિમ્ન સપાટી તરફ જાય ત્યારે સત્તા ક્રમશઃ રીતે ઉચ્ચથી નિમ્ન તરફ એ સોંપવામાં આવે છે. અને આવું સત્તા સોંપવાનો એક તમે વ્યવસ્થિત રીતે પ્રયત્ન કર્યો એને આપણે વિકેન્દ્રીકરણ કહીએ છીએ. મિત્રો આનો અર્થ હતો હવે એની વ્યાખ્યા. તો શું કહે છે, હેનરી ફેવલના જણાવ્યા મુજબ, એટલે કે સંચાલન શાસ્ત્રી હેનરી ફેવલે જણાવ્યા મુજબ અહીં એવું કહેવા માગે છે કે તાબેદારોને સત્તાની સોંપણી કરવી, કાર્ય વિભાજન કરી અને નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરવા, એટલે એને કહેવાય વિકેન્દ્રીકરણ. મતલબ કે તમે તમારા તાબેદારોને કાર્ય આપો છો, કાર્ય કરવા માટે સત્તા આપો અને જરૂરી બાબતમાં નિર્ણય પ્રક્રિયામાં એમને સામેલ કરો, એટલે બધું જ તમારા હાથમાં નથી રાખતા, તમારી સાથે સાથે તમે કર્મચારીઓને સામેલ કરો છો, એટલે આ પ્રક્રિયાને વિકેન્દ્રીકરણ કહેવાય છે. એટલે કે તમારા તાબેદારોને તમારા ત્યાં કામ કરે છે એમને કાર્ય આપવા, સત્તા આપવી અને નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરવા, એટલે એને વિકેન્દ્રીકરણ કહેવાય છે. રાઈટ, કારણ કે જે વ્યક્તિઓએ વહીવટની જગ્યા પર કામ કરવાનું છે, એટલે કે વહીવટની જે સપાટીએ જેમને કામ કરવાનું છે એ સપાટીના કર્મચારીઓને નિર્ણય લેવાની સત્તાની સોંપણી કરવી એ વિકેન્દ્રીકરણ કહેવાય છે. મતલબ કે જે વ્યક્તિએ ખરા અર્થમાં કામ કરવાનું છે એ વ્યક્તિને જ તમે સત્તા આપીને નિર્ણય લેવાનું તમે એમને કાર્ય સોંપો છો, તો એ વ્યક્તિ એ કાર્ય ખૂબ જ સારી રીતે અને વ્યવસ્થિત રીતે કરી શકશે. કારણ કે કાર્ય એમને કરવાનું છે,
વહીવટ એમને કરવાનો છે અને એ કાર્ય કરવા માટે અમને નિર્ણય લેવા માટેની તમે સત્તા આપો છો, તો એ લોકો એ કાર્યમાં એક્સપર્ટ છે અને એક્સપર્ટ વ્યક્તિઓ નિર્ણય લેશે તો એ કાર્ય ખૂબ સારી રીતે કરી શકે છે. એટલે આ કોન્સેપ્ટને વિકેન્દ્રીકરણ કહેવાય છે. મહત્વ અહીંયા આપણે દેખવા મળશે કે મિત્રો, આ જે કોઈ પણ સંચાલન છે એની સફળતાનો આધાર મહદઅંશે સત્તા અને જવાબદારીની યોગ્ય વહેંચણી પર રહેલો છે. આજે કોઈ પણ ધંધો સફળ થાય તેની સફળતાનો આધાર શેના પર રહેલો છે કે તમે તમારા ત્યાં જે વ્યક્તિઓ કામ કરે છે એને યોગ્ય સત્તા એટલે કે અને યોગ્ય જવાબદારી આપો તો તમારો ધંધો સારો સક્સેસ થાય. મતલબ જે વ્યક્તિઓ કામ કરે છે એને તમે લાયકાત પ્રમાણે કામ ના આપ્યું હોય અને ચલો કામ આપ્યું અને કામને પૂરું કરવાની તમે એને સત્તા નથી આપી તો એવો ધંધો સફળ થાય નહીં. ધંધાની સફળતા શેના પર રહેલી છે? વ્યક્તિને યોગ્ય કામ આપો અને કામને અનુરૂપ સત્તા આપો. એટલે કે મિત્રો, વ્યક્તિને તમે અલગ અલગ વ્યક્તિઓને કામ આપો છો અને જવાબદારી આપો છો તો એવો કોન્સેપ્ટ એ વિકેન્દ્રીકરણમાં જોવા મળે છે. હવે આની સામે કેન્દ્રીકરણમાં શું હતું? આની સામે કે તમે કોઈને પાવર નહોતા આપતા, સત્તા નહોતા આપતા અને બધા જ નિર્ણયો જાતે લેતા હતા. કેન્દ્રીકરણમાં શું હતું? આપણે ઉપર દેખ્યું હતું કે કોઈને કોઈ સત્તા નહોતા આપતા અને બધા જ નિર્ણયો જાતે લેતા હતા. તો તમને સમજાવું કે કેન્દ્રીકરણમાં અમુક મર્યાદાઓ રહેલી હતી. આ વસ્તુ પરથી આપણે દેખવા મળે કે કેન્દ્રીકરણમાં અમુક મર્યાદા હતી, જેવી કે પહેલી આપખુદશાહી, તમે જ બધું કરો, બસ હું જ સર્વ, બીજું કોઈ નહીં. એટલે કેન્દ્રીકરણની, હા કેન્દ્રીકરણની મર્યાદાથી આપખુદશાહી. અવૈજ્ઞાનિક નિર્ણયો એટલે ઘણી વખત તમે જે નિર્ણય લેતા હતા એ જાતે જ નિર્ણય લેતા, કોઈને પૂછતા નહીં, એટલે વૈજ્ઞાનિક બુદ્ધિ વિચાર્યા વગર અવૈજ્ઞાનિક નિર્ણય લઈ લેતા. પછી કેવું થાય, તમારા લીધેલા નિર્ણય તમે બીજા પર ઠોકી બેસાડો, એટલે કે તમે કોઈ જ કર્મચારીને સામેલ ના કરો, બસ તમારી ઈચ્છાથી જ કામ કરો અને એમને તમારા લીધેલા નિર્ણય ઠોકી બેસાડો તો એ તમને સપોર્ટ ના કરે. એટલે ત્રીજી મર્યાદા આવતી હતી કેન્દ્રીકરણમાં, અસહકાર. પહેલી બધી આ બધી દેખો, કેન્દ્રીકરણ મેં હાલના કીધું કે બધી જ સત્તા તમારા પાસે રાખો, કોઈ ના આપો તો એમાં કેવી કયા પ્રોબ્લેમ આવે? તો દેખો કયા કયા હતા, આપખુદશાહી એટલે લોકો બધા એમને જ સમજવા માંડે, બીજું અવૈજ્ઞાનિક નિર્ણય, જાતે નિર્ણય લેવાના એટલે ઘણા અવૈજ્ઞાનિક નિર્ણય આવે. ત્રીજું આવ્યું કે અસહકાર, તમે કર્મચારીને સપોર્ટ એને ગણતા નથી તો એને કોઈ એની સાથે તમે ડિસ્કસ નથી કર્યું તો એ તમને સહકાર નહીં આપે. વિશિષ્ટીકરણનો અભાવ એટલે તમે મન ફાવ્યા વ્યક્તિ ગમે એ કામ આપી દીધું તો એની ખાસ આવડતનો લાભ નહીં મળે. પછી કારણ કે તમે જે બધી જ કેન્દ્રીકરણની અંદર બધો જ પાવર તમારા હાથમાં રાખ્યો છે અને ખાલી તમે અલગ અલગ વ્યક્તિઓને તમારી ઈચ્છા પ્રમાણે કામ આપી દો છો તો અહીંયા થશે શું કે બધો જ પાવર તમારા પાસે છે તો તમે બધા કાર્યમાં માસ્ટર નથી. એટલે પણ વિશિષ્ટીકરણનો અભાવ જોવા મળે કારણ કે તમારી પાસે બધી આવડત ના હોય. પછી હવે વધુ પડતો કાર્યભાર, કેન્દ્રીકરણમાં બધું જ કાર્ય તમારી પાસે રાખો, હા બધી જવાબદારી તમારી પાસે રાખો, તમારા અંડરમાં માણસોને રાખો પણ બધો કાર્યભાર કોના પાસે રાખો છો? તમારા પાસે. તો તમારો કાર્યબોજ વધી જાય, તમારો કાર્યબોજ ખૂબ વધી જાય. તો આવી એની મર્યાદા રહેલી છે. એટલે કે સત્તા અને જવાબદારીના યોગ્ય વિભાજન માટે અહીંયા વિકેન્દ્રીકરણ એ ખૂબ જ પ્રચલિત થયું છે. કેન્દ્રીકરણની આ જે મર્યાદા હતી એના કારણે આજના સમયમાં કેન્દ્રીકરણની મર્યાદાઓ દૂર કરવા માટે વિકેન્દ્રીકરણ વધારે પ્રચલિત બન્યું છે. કેન્દ્રીકરણની મર્યાદાઓ હતી એટલા માટે અત્યારે વિકેન્દ્રીકરણ ખૂબ જ પ્રચલિત બન્યું છે. કઈ કઈ મર્યાદા હતી કેન્દ્રીકરણની? આપખુદશાહી એટલે બધું જ એકના જ વ્યક્તિ એમ જ સમજે હું જ છું, અવૈજ્ઞાનિક નિર્ણય, જાતે નિર્ણય લે એટલે અવૈજ્ઞાનિક પણ હોઈ શકે, અસહકાર, તમે કર્મચારીને સામેલ ના કરો એટલે તમને સપોર્ટ ના કરે, વિશિષ્ટીકરણનો અભાવ, તમે એકલા ગમે એટલા બાહોશ છો પણ બધી આવડત તમારી પાસે નથી અને તમે અલગ અલગ વ્યક્તિઓને પછી કામ આપી દો તો એમને એવી આવડતનો લાભ મળે નહીં. કાર્યભાર, તમારો કાર્યભાર વધી જાય કારણ કે બધું જ જવાબદારી તમારા માથે રાખો તો કાર્યભાર વધી જાય, આવી મર્યાદા હતી. એટલે આ મર્યાદાઓને દૂર કરવા માટે
तमारे सत्ता अने जवाबदारीनी अलग अलग व्यक्ति ने वेचणी करवी पड़से ज। आ केन्द्रीकरणनी आ मर्यादाओ हती ए दूर करवा माटे तमारे अलग अलग व्यक्तिओने राखवाए पड़से अने एमने सत्ता ने जवाबदारीनी वेचणी करवी पड़से। तो आज सत्ता ने जवाबदारीनुं विभाजन करतुं जे नवो ख्याल अस्तित्वमां आव्यो एने विकेन्द्रीकरण कहेवाय छे। अने आधुनिक समयनी अंदर अत्यारे विकेन्द्रीकरण खूब ज मोटा प्रमाण में जोवा मळे छे। आधुनिक समयनी अंदर विकेन्द्रीकरण खूब ज मोटा प्रमाण में जोवा मळे छे। जो विकेन्द्रीकरणनी अंदर आपणने जोवा मळे छे फर्स्ट छे त्वरित निर्णयो। એટલે કે મિત્રો, વિકેન્દ્રીકરણમાં જે તે કાર્ય સાથે સંકળાયેલ વ્યક્તિને જે તે કાર્ય કે પ્રવૃત્તિ અંગેના નિર્ણય લેવાની સ્વતંત્રતા છે, એટલે કે વિકેન્દ્રીકરણની અંદર જે તે વ્યક્તિ જે કાર્ય સાથે સંકળાયેલો છે એને પોતાના કાર્ય અંગે નિર્ણય લેવા માટે વ્યક્તિ સ્વતંત્ર છે। તમે એને કામ આપી દીધું અને એ વ્યક્તિને તમે સત્તા આપી દીધી અને એટલા માટે જવાબદારી આપીને સત્તા આપી એટલે વ્યક્તિ જે તે કાર્ય એને આપ્યું એના માટે નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે। તેથી જે સપાટીનું કાર્ય થવાનું છે ત્યાં જ એ વ્યક્તિ જ જાતે નિર્ણય લઈ શકશે, એટલે એ વ્યક્તિ સરળતાથી નિર્ણય લઈ શકે છે અને એનો ઝડપથી અમલ પણ શરૂ થઈ જાય છે। એટલે ત્વરિત નિર્ણય લેવાય છે અને એનો અસરકારક રીતે અમલ પણ થાય છે। ખ્યાલ આવી ગયો? એટલે પહેલો ત્વરિત નિર્ણય, કારણ કે જે વ્યક્તિને કામ કરવાનું છે એને તમે કામ આપ્યું અને તમે એને સત્તા અને જવાબદારી આપી એટલે વ્યક્તિ હવે પોતાના નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે। કામ આપ્યું એટલે હવે એને સત્તા આપીને જવાબદારી આપી એટલે હવે એની પાસે પાવર છે, નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે। એટલે જેને કામ કરવાનું છે એ સ્વતંત્ર રીતે નિર્ણય લઈ શકે એટલે એ વ્યક્તિ ઝડપી નિર્ણય લેશે અને ઝડપી એને અમલમાં મૂકશે, એટલે આવા નિર્ણય ત્વરિત લેવાય અને અસરકારક પણ લેવાય છે। સેકન્ડ, કે ઉચ્ચ સપાટીના કાર્યભારમાં ઘટાડો। ઉચ્ચ સપાટી કેન્દ્રીકરણમાં બધું પોતાની પાસે રાખતી હતી એટલે કાર્યભાર વધી જતો હતો, જ્યારે અહીંયા ઉચ્ચ સપાટી અલગ અલગ વ્યક્તિઓને, અલગ અલગ નિષ્ણાત વ્યક્તિઓને અલગ અલગ કાર્ય આપી અને નિર્ણય લેવા માટેની છૂટ આપી દે છે। એટલે કે વિકેન્દ્રીકરણ દ્વારા નિર્ણયો તમે મધ્ય કે તળ સપાટીને લાયકાત પ્રમાણે સોંપી દો છો, એટલે તમે અલગ અલગ વ્યક્તિને કાર્ય સોંપી દીધું એટલે તમારો કાર્યભાર ઘટી જાય છે। તમે અલગ અલગ વ્યક્તિઓને કામ સોંપી દીધું, દેટ મીન્સ કે તમારો કાર્યભાર અહીંયા ઘટી જાય છે। ખ્યાલ આવ્યો? ત્યાર પછીનો મિત્રો ટોપિક છે અભિપ્રેરણમાં વધારો। અભિપ્રેરણમાં વધારો એટલે કે આજે તમારા ત્યાં જે વ્યક્તિઓ કામ કરે છે એ વ્યક્તિને તમે ખાલી માણસ ના ગણતા એને તમે એક અધિકારી ગણો છો, એને તમે કામ આપો છો, એટલે કે અહીંયા તમે એની આવડતને ઓળખી અને એને અનુરૂપ તમે એને જવાબદારી આપી અને સત્તા આપી એટલે એની અંદર એક કર્મચારીને આત્મશ્રદ્ધા, આત્મવિશ્વાસ વધે અને એના અભિપ્રેરણમાં વધારો થાય, એને અંદરથી ફીલ થાય કે આ કામ મને જ આપ્યું કારણ કે મારી અંદર આવડત છે, એવું એને અભિપ્રેરણ મળે। અને આવું જ્યારે ઉચ્ચ સપાટી દ્વારા મધ્ય અને તળ સપાટીના કર્મચારીઓને જે તે કાર્યના નિર્ણય લેવા માટે તમે આવું સત્તા આપો છો, સ્વતંત્રતા આપો છો, તો એવા તમે કામ આપો છો એનાથી એ વ્યક્તિ એ પોતે અભિપ્રેરિત થાય છે, એનો આત્મવિશ્વાસ વધે છે અને એને અંદરથી ગૌરવ થાય છે કે ભાઈ કામ મને જ આપ્યું, જો મારી કેટલી માસ્ટરી કે મને આપ્યું। અને પછી હજી સાંભળજો, આવા વ્યક્તિને તમે કાર્યના નિર્ણય લેવા માટે સ્વતંત્રતા આપી એટલે કે કામ આપ્યું, નિર્ણય લેવાની સ્વતંત્રતા આપી એટલે કે સત્તાની જવાબદારી આપી, અને વ્યક્તિ હોશિયાર છે એટલે એના કારણે એને જો જે નિર્ણય લીધા બુદ્ધિ વાપરી તમે એને સ્વતંત્રતા આપી એટલે વ્યક્તિ કામ તો કરશે જ, તમે એને કામ કરવાની છૂટ આપી, તો વ્યક્તિએ એની બુદ્ધિનો ઉપયોગ કરીને નિર્ણય લીધો અને એમાં વ્યક્તિ સફળ થયો। જો એની બુદ્ધિનો ઉપયોગ કરીને એને નિર્ણય લીધો અને એમાં વ્યક્તિ શું થયો, સફળ, તો એના આત્મવિશ્વાસમાં વધારો થાય, એને કોન્ફિડન્સ આવે કે જો મારા ઉપર વિશ્વાસ મૂક્યો અને મેં નિર્ણય લીધો અને એના કારણે ધંધો સફળ થયો, તો એના આત્મવિશ્વાસમાં વધારો થાય છે અને એને
હવે એનાથી કોન્ફિડન્સ વધે છે એટલે અલગ અલગ હવે નવી પરિસ્થિતિ આવે તો એમાં કયા કયા નિર્ણય લેવા, એનો કેવી રીતે સામનો કરવો, એનો પણ એને જરૂરી અનુભવ મળે છે. આજે એક વખત વ્યક્તિને આવું સ્વતંત્રતા આપી અને એનાથી એને નિર્ણય લીધો, એનાથી વ્યક્તિ સ્વતંત્ર થાય, એમાં વ્યક્તિ સક્સેસ થાય, સફળ થાય, તો વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે અને એને પછી એક પ્રેરણા મળે છે કે અલગ અલગ પરિસ્થિતિમાં કેવા નિર્ણય લેવા, એની પ્રેરણા મળે છે. ત્યાર પછી આવે છે મિત્રો સંચાલકીય પ્રતિભાનો વિકાસ. આજે તમે જે તમારા માણસો રાખ્યા છે એમાં તમે એવું નહીં વિચારો કે ભાઈ પરમનન્ટ આ લોકો નીચે જ પડ્યા રહે. તમે પણ વિચારશો કે આ માણસો ધીમે ધીમે આગળ વધે, કારણ કે જેટલા માણસો હોશિયાર થશે એટલો તમને જ ફાયદો છે. એટલે કે મધ્ય અને તળ સપાટીના કર્મચારીઓને જ્યારે તમે એમના પર વિશ્વાસ રાખી અને તમે કાર્ય અંગેના નિર્ણય લેવાની એમને તમે જ્યારે સત્તા આપો છો અને તેના પરિણામ અંગેની જવાબદારી તમે સ્વીકારતા હો કે ભાઈ તું કામ કર, બરાબર, ટેન્શન ના લે, કંઈ પણ નુકસાન આવશે તો ભલે ધંધો ભોગી લેશે તો કામ કર, તો તેમને જે તે કાર્ય કરવા માટેના તમે નિર્ણયો લેવાની સ્વતંત્રતા આપી હોય અને તમે જે પણ પરિણામ આવશે એમાં તમે સ્વીકારવાની તમે જવાબદારી રાખતા હોય, બરાબર, તો શું કહે છે, કર્મચારીને તમે કાર્યને અનુરૂપ, સત્તાને અનુરૂપ નિર્ણય લેવાતા હોય અને પરિણામોની જવાબદારી સ્વીકારતા હોય, તો અહીંયા તમે કર્મચારીને એવી પણ છૂટ આપી શકો હા બીજા રીતે કે તમે કે ભાઈ તને કામ આપ્યું, તમતાર આ કામ તું કર અને જે પણ પરિણામ આવ્યું તું તમતાર, બરાબર, એ તારા ઉપર પરિણામ આવ્યું તારે સ્વીકારવાનું, તને ધંધા તરફથી તો ટોટલી છૂટ. તો અહીંયા વ્યક્તિને નિર્ણય લેવા માટેની સ્વતંત્રતા આપવામાં આવી અને એને નેતૃત્વ પૂરું પાડવામાં આવે કે ભાઈ આવું આવું કામ કર, એને ક્યાંક તકલીફ પડે તો તમે એને સપોર્ટ કરો, તો તેમની વચ્ચે સંકલન સાધવાની અને પોતાનું કાર્યનું આયોજન કરવાની અને અંકુશ જાળવવાની આવડત એ કર્મચારીને ધીમે ધીમે કેળવાય છે. જો સમજો પ્રશ્ન કે તમે એને કામ આપ્યું, કામને અનુરૂપ નિર્ણય લેવાની સત્તા આપી અને તેના પરિણામ અંગેની જવાબદારી તમે એને આપી કે ભાઈ હું તને કામ આપું છું, તને નિર્ણય લેવાની છૂટ પણ આપું છું અને પરિણામ આવ્યું તો તારે સ્વીકારવાનું, આવી તમે એને છૂટ આપી, તો વ્યક્તિ હવે જાતે નિર્ણય લેતો થશે. આજે તમે એમ કીધું કે પરિણામ તું સ્વીકારજે તો એને પણ જવાબદારી થાય માથામાં કે ભાઈ પરિણામ મારે સ્વીકારવાનું, એટલે વ્યક્તિ જાતે નિર્ણય થાય. એમાં જરૂર પડે તો તમે નેતૃત્વ પૂરું પાડશો, તો તમારા નેતૃત્વથી, તમારા સંકલનથી વ્યક્તિ જાતે હવે પોતાનું કાર્ય વિચારશે, કાર્યનું આયોજન કરશે, અંકુશ રાખશે, એટલે એની અંદર ધીમે ધીમે આવા ગુણો આપમેળે ખીલતા ગયા. એને આવું જ્યારે તમે છૂટ આપી એટલે એની અંદર આવી આવડત, એના ગુણો આવા ધીમે ધીમે એની અંદર ખીલતા ગયા, એટલે વ્યક્તિ જાતે આયોજન કરતો થયો, અંકુશ કરતો થયો, એવા ગુણો એની અંદર આવતા ગયા અને એને ખબર પડી કે અલગ અલગ પરિસ્થિતિમાં નિર્ણયો કેવી રીતે લેવાય એવી એને એક જાણ થતી ગઈ. એટલે વ્યક્તિની અંદર એક નિર્ણય લેવાની પ્રતિભાની તક વિકસતી ગઈ અને એની અંદર એનાથી ભવિષ્યનો એક સંચાલક એની અંદર નિર્માણ થયો. આજે તમે એને છૂટ આપી કે તું કામ કર, તને સત્તા આપી, પણ એ બી ખરું કે પરિણામ આવશે તો તારે ભોગવવાનું, તો એનાથી વ્યક્તિ જાતે નિર્ણય લેતો થયો, તમે એને નેતૃત્વ પૂરું પાડ્યું, એટલે તમારા તાબા હેઠળ એને આયોજન કર્યું, અંકુશની એક કેવી રીતે જાળવવું એ શીખ્યો, એટલે એની અંદર આવા અલગ અલગ ગુણો વિકસ્યા અને એનાથી ભવિષ્યનો એક સારો એવો સંચાલક તૈયાર થાય છે. પછી આવ્યું અસરકારક અંકુશ. તો મિત્રો તમે જે કામ કરો છો એમાં તમે એમના પર ઠોકી નથી બેસાડ્યું, તમે એમની સાથે ચર્ચા વિચારણા કર્યા પછી તમે કાર્ય નક્કી કર્યું છે, એટલે તમે એમના પર પૂરતો અંકુશ પણ રાખી શકો છો. એટલે કે દરેક સપાટીના કર્મચારી પાસે પૂરતી સત્તા હોવાથી તેમના કાર્ય કરતા કર્મચારીને ભૂલ માટે શિક્ષાત્મક પગલાં લેવાનું કાર્ય પણ સરળ બને છે, કારણ કે તમે એમની સાથે ચર્ચા કર્યા પછી તમે એમને કામ આપ્યું છે અને એમને સત્તા આપી છે. હવે કામે આપીને સત્તાએ આપીને તેમ છતાં ભૂલ કરે તો તમે એમના પર શિક્ષાત્મક પગલું લઈ શકો છો, કારણ કે તમે એવું નથી કે એમને એમ કામ આપ્યું, ચર્ચા વિચારણા કર્યા પછી કામ આપ્યું, કામને અનુરૂપ સત્તા પણ આપી અને તેમ છતાં એ ભૂલ કરે તો એના માટે તમે શિક્ષાત્મક પગલું લઈ શકો છો, એટલે અંકુશનું કાર્ય સરળ છે.
અને લાસ્ટ પોઈન્ટ દેખીએ સંવાદિતાનું સર્જન. તો તમે તમારા કર્મચારીને તુચ્છ નથી ગણતા, તમે તમારા ત્યાં જે અલગ અલગ સપાટીએ કામ કરે છે એ કર્મચારીઓને એક સંપત્તિ ગણો છો. એટલા માટે તો તમે એમને નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરો છો, તમે એમને એક વિશેષ મહત્ત્વ આપો છો કે ભાઈ તમારા ધંધામાં એમનું મહત્ત્વ છે. તમે આ કર્મચારીઓને, આ અધિકારીઓને, કર્મચારીઓને તમારા ત્યાં રાખો છો એટલે એમને તમે સત્તાએ આપો છો અને જવાબદારી પણ આપો છો કે ભાઈ તને સત્તા આપી એટલે તું કોઈકને હુકમ આપી શકીશ અને અમુક એની સાથે ચર્ચા વિચારણા કરો છો. તમે કર્મચારી સાથે શું કરો છો? ચર્ચા વિચારણા કરો છો અને પછી તમે નિર્ણય લો છો. તો મિત્રો, તમે તમારા કર્મચારીને તુચ્છ નથી ગણતા, એને તમે મિલકત ગણો છો એટલે તમે એને નિર્ણય પ્રક્રિયામાં સામેલ પણ કર્યો, એને મહત્ત્વ આપ્યું, તમે એની સાથે અમુક એને સત્તા અને જવાબદારી આપી એટલે એ વ્યક્તિ કોઈકને હુકમ આપી શકે એવો પાવર બી આપ્યો, કોઈ કાર્ય માટે તમે એની સાથે ચર્ચા વિચારણા કરી અને પછી તમે નિર્ણય લો છો, તો આ પ્રક્રિયાની અંદર તમે તમારા કર્મચારીઓ સાથે પૂરેપૂરો સપોર્ટ લીધો, એની સાથે ચર્ચા વિચારણા કરી અને પછી તમે કાર્ય કરો છો, તો એવા કાર્યની અંદર સહકારનું વાતાવરણ સર્જાય. કારણ કે તમે એને ગણો છો, એની સાથે ચર્ચા વિચારણા કરી અને પછી નિર્ણય લો છો, તો એ વ્યક્તિ તમને પૂરેપૂરો સહકાર આપે છે અને એના કારણે સંવાદિતાનું સર્જન થાય છે. ઠીક છે, તો એ છે અહીંયા એના ફાયદાઓ. મર્યાદા શું છે મિત્રો? કે જ્યાં નાના પાયા પર મર્યાદા શું કહે છે કે નાના પાયા પર વ્યવસ્થાતંત્રની રચના થતી હોય અને ધંધાના રહસ્યો ખૂબ જાળવી રાખવાના હોય ત્યાં વિકેન્દ્રીકરણ શક્ય બને નહીં. કારણ કે નાનું ધંધાકીય એકમ છે તો એની અંદર કંઈ અલગ અલગ વિભાગ ના પાડી શકાય, ઉત્પાદન વેચાણ એ બધું પોસાય નહીં. અને અમુક જગ્યા પર રહસ્યો ગુપ્ત રાખવા હોય તો ત્યાં પણ વિકેન્દ્રીકરણ ના પોસાય, કારણ કે નહીં તો રહસ્યો બધાને ખબર પડી જાય, એટલે એવી જગ્યા પર પોસાય નહીં. અને કેટલીક વાર સમાન નીતિ ના પણ હોય અને સંકલન ના હોય તો પણ વિકેન્દ્રીકરણ સફળ થતું નથી. મતલબ વિકેન્દ્રીકરણ અપનાવ્યું પણ લોકો પોતાનો જ ફાયદો વિચારતા હોય, એટલે કે સમાન નીતિ નથી અને સંકલનનો અભાવ છે, એટલે કે બધાને જોડતું એક સંકલન નથી, તો પણ વિકેન્દ્રીકરણ સફળ નહીં થાય. કારણ કે તમે લોકોને કામ આપ્યું પણ લોકો તમારા કયા પ્રમાણે કામ જ નથી કરતા, એમની ઈચ્છા પ્રમાણે કામ કરે, તો પણ વિકેન્દ્રીકરણ સફળ થતું નથી. ક્લિયર? તો આજે આપણે આટલા સુધી રાખીએ છીએ. આમાં કોઈને કોઈ ડાઉટ હોય તો મને જણાવી શકે છે. નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે આપણે આગળ વધીશું. ગુડ બાય. જય હિન્દ.